હિંમતનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ટેબ્લેટ માટે રૂપિયા 50 વધુ લેવાતા વિદ્યાર્થીઓ રાતા ચોર. એબીવીપીએ આવેદનપત્ર આપ્યું, વિદ્યાર્થીઓ પાસે વધુ પૈસા લેવાતા રોષ. એબીવીપીએ પ્રિન્સિપાલને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો. હિંમતનગર રાજ્ય સરકાર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અપાતા આ ટેબ્લેટ પર હિંમતનગરની આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ પાસે વધારાના રૂપિયા 50 ઉઘરાવતા હતા ત્યારે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને એબીવીપીની પ્રિન્સિપાલને આવેદન આપીને વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ ફી મામલે નારાજ આવેદન આપીને એબીવીપીએ જણાવ્યું હતું કે ટેબ્લેટ યોજના અંતર્ગત સરકાર દ્વારા 1000ના ટોકન રૂપે લેવામાં આવે છે. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રૂપિયા 50 ખોટી રીતે દરેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવે છે, જે બિલકુલ અમાન્ય છે. ટોકન રૂપે લીધેલી ફી SC ST અને OBCના વિદ્યાર્થીઓને પરત કરવાની હોય છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓને થઈ નથી. રૂપિયા 50 બધા વિદ્યાર્થીઓને પરત કરવામાં આવી ખોટી રીતે ફી લેવાતી હોવાની આરોપ આવેદન આપીને એબીવીપીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસેથી જીમખાના સ્ટુડન્ટ રિલીફ ફી, મેડિકલ ફી, કલ્ચર ફી અને ક્રિએટિવ ફી, યુથ એન્ડ કલ્ચર ફી, આઈ કાર્ડી ફી, કેમ્પસ ડેવલપમેન્ટ ફી, નોર્થ ગુજરાત યુનિવર્સિટી ફી, ઓનલાઈન પ્રો ફી જેવી કોઈ વ્યવસ્થા નથી, છતાં વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે લેવામાં આવે છે. આવી બધી જ ફી પરત કરવામાં આવે અથવા તેની વ્યવસ્થા કરવામાં આવે તેમ જણાવી 1 અઠવાડિયાનો સમય આપ્યો છે, સાથે જ ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનને ચીમકી આપી છે. લલિત ડામોર, ZSTV, હિંમતનગર. સર, અમને 10 મિનિટ ટેબ્લેટ જ્યારે વિતરણ થાય છે.